सच्चिदानंद आपणे छेल्ला ત્રણ વીક થી અને આ ચોથું વીક છે નવમી કલમ ભંગના પ્રતિક્રમણ એટલે ક્યાં ક્યાં આપણે નવમી કલમ ભંગ કરીએ છે અને જગતને દોષિત જોઈએ છે જ્યાં પહેલું પોતાનું અકલ્યાણ થાય છે અને પછી જેને દોષિત જુએ છે એનું પણ થાય છે એટલે એની સામે દાદાએ જે પુરુષાર્થ આપ્યો છે એને તમે કેવી રીતે વાપરો છો એ સ્વાધ્યાય રૂપે અમને લાભ આપો। આમાં શું કહેવાનું દીપકભાઈ, આમાં તો મુખ્ય વાત તમે દાદા ભૂલો તે દાદા ભૂલાઈ જાય ને એ જ નવમી કલમ ભંગ કરી, પાંચ આજ્ઞા ભૂલાઈ ગઈ એ નવમી કલમ ભંગ કરી, કોઈને દોષ જોયા તે નવમી કલમ ભંગ કરી, આનાથી વધારે શું હવે? નવમી કલમ ભંગ જ કરીએ છીએ આપણે, જેટલી જાગૃતિનો ઉપયોગ રાખો એટલી નવમી કલમ હાજર। નવમી કલમમાં કશું કરવાનું નથી, તમારી જાગૃતિનો ઉપયોગ રહે એટલે નવમી કલમ હાજર, એ જ જગત કલ્યાણ। ઉપયોગ વગરના રહેવું એ અજગત કલ્યાણ, અકલ્યાણ, ઉપયોગ સહિત રહેવું એ કલ્યાણ। સિમ્પલ વાત છે, એટલે મને દાદા ભૂલાઈ જાય, પાંચ આજ્ઞા ભૂલાઈ જાય એ અકલ્યાણ થઈ ગયું। ગેરહાજરી થવી, શુદ્ધાત્માની હાજરી રહેવી અને પરેશનું ગેરહાજરી થવી એ જગત કલ્યાણ સાહેબ, પરેશની હાજરી જ કલ્યાણ કરતું નથી। ચાંચ મારે તેનો વાંધો નથી, પણ એમાં આગ્રહ હોય અકલ્યાણ સ્વરૂપે કામ કરે, બીજું શું હવે? ઇન શોર્ટ, જાગૃતિ ને ઉપયોગ ની કિંમત છે, જાગૃતિ ઉપયોગ ના હોય તો બધું અકલ્યાણ છે, સિમ્પલ। બરોબર, શુદ્ધાત્મા જોવાનું જગ્યા એ જ મોટું અકલ્યાણ, શુદ્ધાત્મા ના જોવે તો બહુ મોટું અકલ્યાણ ને સાહેબ। ભગવાનના દર્શન ના થયા, તમને સાચા ભગવાનના દર્શન કરવાનું શીખવાડ્યું તો સાચા ભગવાનના દર્શન નથી કરતા, હજુ તો મંદિરમાં જવાનું ગમે છે, ગમે એનો વાંધો નથી, એનો મતલબ સાચા ભગવાનની કિંમત નથી હજુ સમજાય તમને। શુદ્ધાત્માને જુએ તો કેટલા બધા દોષો આપણા પોતાના ખલાસ થઈ જાય, કરેક્ટ, અને પોતાના દોષો ખલાસ થાય સામે વાળા પર આપણી દ્રષ્ટિ પડે ને એનું કલ્યાણ થઈ જાય, વેરી ગુડ। શુદ્ધાત્મા તો જોવે ના જોયા એની તો માથાકૂટ છે બધી, અને પોતે શુદ્ધાત્મા સ્વરૂપ રહેતો પણ નથી તારે તો નથી જોતો, એટલે કહું ને પરેશની હાજરી એ જ અકલ્યાણ છે। દાદા ભગવાન એક જગ્યાએ કીધું કે અમે 10 જગ્યાએ હોઈએ, એ 10 જગ્યાએ ગયા હોઈએ પણ કોઈને ખબર ના પડે, આ તો અમે અમારે બોલવાનું હોય છે એટલે, નહીં તો અમે જો સામાન્ય ભાવે તમારી જેમ હોત તો ખબર ના પડે કે અમે આવ્યા છે સત્સંગમાં કે ગયા છે સત્સંગમાં, અમારી હાજરી ના ખબર પડે એવા ઘણા મહાત્મા છે કે જેની સત્સંગમાં હાજરી ખબર જ નથી પડતી, છતાં હાજર ને હાજર છે એવો એનો ઉપયોગ છે। ઠીક છે દીપકભાઈ, કરેક્ટ, પરફેક્ટ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। હવે આપણો ટાઈમ થઈ ગયો પ્રશાંતજી।